નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એનો પાઠ આઠ પત્ર લખવાની મજા એની ચર્ચા કરીશું. તો પત્ર લખવાની મજા, જો પાછળ એક ચિહ્ન આપ્યું છે એને કહેવાય ઉદ્ગાર ચિહ્ન. અને આ પાઠના લેખક છે ડૉક્ટર ઈશ્વર વર્મા, એટલે કે એમણે આ પાઠ લખ્યો છે. તો દરેક બાળ મિત્રોએ પોતાનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. પાના નંબર 40 ઉપર આ પાઠ આપેલો છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે પાઠનું વાંચન કરીશું. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં, નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાર કરે, એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં, એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાળ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, નારે ના, તમને તે કાંઈ ભૂલી જવાય? હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યું. આ રહ્યો એ પત્ર. અશોકભાઈ બી સોમપુરા, બી 26, અંબિકા સોસાયટી, મુકામ વીરનગર,
જિલ્લો વડોદરા તારીખ 20 ઓક્ટોબર 2013 પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશ ખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય જો પત્ર લખનારે પોતાના નામ સરનામું અને તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું પત્રના અંતભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખિતં સ્નેહાદિ રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂર્યો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય બાળદોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો લખાણના બધા જ અક્ષરો મરૂડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેદછાક ન હોય અક્ષરોનો વળાંક એક જ સરખો જ હોય વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશન
જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લેખિતાન અશોક સોમપુરાના આશીષ. તો બાળમિત્રો, અહીંયા આપણે પાઠનું વાંચન કર્યું. તમારે પણ પાઠ શાંતિથી વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે આપણે પાઠની અંદર આવતા અઘરા શબ્દોનો અભ્યાસ કરીશું. તો આપણે પાઠ વાંચ્યો તો પહેલાં એનું ટૂંકમાં સારાંશ કહી દઈશ કે એક ગામ છે, એ ગામનું નામ છે કરમપુર. અને એ કરમપુર ગામની અંદર એક પ્રાથમિક શાળા છે. એ શાળાની અંદર બાળકો ભણે છે. એમાં રેશ્મા, યશ અને વસંત એ પણ એ જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે. અને એમના શિક્ષકનું નામ છે, વર્ગ શિક્ષકનું નામ છે અશોકભાઈ સોમપુરા. અને આ અશોકભાઈ સોમપુરા છે એ બાળકોને ખૂબ જ પ્રેમથી હસતા હસાવતા શીખવે છે. બાળકોને ક્યારે ધમકાવતા કે મારતા નથી. એટલે આ બાળકોને પણ નિશાળમાં ભણવાની ખૂબ મજા આવે છે. અને આ સાહેબ છે એ વર્ગમાં જ એમને બહાર કરે એવું નથી, પણ વર્ગની બહાર કે રિસેસમાં એ પણ બાળકોની સાથે વાતો કરે છે. અને ક્યારેક નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો પણ કરે. અને આવા પ્રેમાળ શિક્ષકની સાથે ભણતા ભણતા જૂનથી ઓક્ટોબર મહિનો એટલે કે પ્રથમ સત્ર ક્યારે પૂરું થઈ ગયું એ બાળકોને ખબર જ ન પડી અને દિવાળીનું વેકેશન પડી ગયું. હવે આ વેકેશન જાહેર થયું એટલે બધા બાળકો ખુશ થતા થતા પોતાના ઘરે જતા હતા. ત્યારે અશોકભાઈ એમને વચ્ચે મળી ગયા અને બધાની સાથે વડલાની છાયામાં ઊભા રહી ગયા. અશોકભાઈએ બાળકોને પૂછ્યું, બાળકો તમે વેકેશનમાં શું કરશો? તો બધા જ બાળકોએ જવાબ આપ્યો કે અમે વેકેશનમાં નવા નવા કપડાં પહેરીશું, મીઠાઈ ખાઈશું, ફરવા જઈશું અને મજા કરીશું. અને યશ બોલ્યો કે સાહેબ, તમે તો અમને ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલીએ. તો સાહેબે કીધું, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય, હું તમને બધાને એ પત્ર લખીશ. તો વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને પણ શીખવાડો. તો સાહેબ કહે છે કે મારો પત્ર તમારા ઘરે આવે એટલે તમે વાંચજો અને સમજો. એટલે પછી વસંત આ અશોકભાઈ છે એમના ગામ જતા રહે છે, એમના પરિવાર સાથે જતા રહે છે અને ત્યાં જઈ
અને એ બાળકોને એ પત્ર લખે છે. એ પત્ર આપણે હમણાં વાંચ્યું. તો આ પાઠની અંદર વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે કેવો પ્રેમાળ સંબંધ છે એ દર્શાવવામાં આવ્યો છે. તો આપણે એ પત્રની ચર્ચા આગલા પીરિયડમાં કરીશું. તો અત્યારે તો આપણે આ પાઠની અંદર આવતા અઘરા શબ્દો કે જે તમને નથી સમજાતા એ શબ્દોની ચર્ચા કરીશું. તો જોઈએ વહાલ. વહાલ એટલે પ્રેમ. ખબર છે આપણા મમ્મી પપ્પા આપણને વહાલ કરે. વહાલ એટલે કે પ્રેમ. પછી પરિવાર. પરિવાર એટલે કુટુંબ. આપણે બધા પરિવાર સાથે રહીએ છીએ એટલે પરિવારમાં કોણ કોણ આવે? મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, એટલે કે પરિવારનો મતલબ થાય કુટુંબ. પછી સંબોધન. કહ્યું ને પહેલા કે આપણે જેને પત્ર લખતા હોઈએ એને પહેલા સંબોધન કરવું પડે. સંબોધન એટલે કોઈને બોલાવવા વપરાતો શબ્દ. પિનકોડ નંબર બદલાય છે એટલે કે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર.
નંબર જે 6 અંકનો હોય છે જો તમે સરનામાની નીચે પિનકોડ નંબર લખો તો આપણો પત્ર જલ્દી જેને મોકલ્યો હોય એને પહોંચી જાય છે પછી ભાષાકીય ભૂલો પછી મોકળાસ મોકળાસ એટલે કે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના નિખાલસતા એટલે કે આપણે કોઈને કોઈ વિચારે મોકળાસ મોકળાસ નો મતલબ થાય ખુલ્લા મનથી અને મોકળાશના ત્રણ સમાનાર્થી છે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના નિખાલસતા અને ઓર ઓર એટલે નિરામ તમારે પાઠ વાંચવાનો છે અને નોટમાં શબ્દાર્થ લખવાનો